અવનિહારી સુ સમાચારો વિગતવાર રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ દહેજની યશસ્વી કેમિકલ બ્લાસ્ટના ઘવાયેલા કામદારોની મુલાકાત લીધી હતી. દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા 10 કામદારોએ જીવ ગુમાવ્યો છે તો 70થી વધુ કામદારોને ઈજા પહોંચી છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ શંકરસિંહ વાઘેલા આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કામદારો અને તેઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા. તો સાથે જ તેઓએ મૃતકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી તેઓને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ કંપનીની પર તેઓએ મુલાકાત લીધી હતી. સમગ્ર મામલે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેના કારણે આવા ઔદ્યોગિક અકસ્માતો વારંવાર થાય છે અને નિર્દોષ કામદારો જીવ ગુમાવવાનો વારો આવે છે. દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં થયેલ બ્લાસ્ટ બાબતે તેઓએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ પાસે ઉચ્ચ તપાસની માંગ કરી છે. બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે તેઓએ પત્રકારો સાથે વાતચીતમાં રાજ્યસભા ચૂંટણી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અને એનસીપીમાં ચાલતા કમરઠાળ અંગે નિવેદન આપવા ટાળ્યું હતું. બે દિવસ પહેલા જે સમાચાર મળ્યા કે દેશમાં એક કેમિકલ ફેક્ટરીમાં બહુ મોટો ધડાકો થયો છે અને લગભગ ઘણા બધા તેના શ્રમિકો કર્મચારીઓ ગુજરી પણ ગયા છે અને ઘાયલ પણ થયા છે. ગુજરી જવાના આત્માને મોક્ષ મળે અને ઘાયલોની ખબર કાઢવા માટે ખાસ આ બરોડા હોસ્પિટલમાં આવ્યો છું. હું દેશ પણ જવાનો છું. એટલું હું કહીશ કે જે કંઈ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ, સમયે સમયે પોલ્યુશનબોર્ડવાળા હોય, ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય, પોલ્યુશનવાળા હોય, એન્વાયરમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે હોય એ હોય, આ બધામાં મિલીભગત એક જાતની મેચ ફિક્સિંગ, એક જાતનું કરપ્શન, ભયંકર ભ્રષ્ટાચાર અને ખોટું કેમિકલ એક્સના નામની લાયસન્સ એક્સ હોય અને વાય બનાવતા હોય. હવે અનેક બધું આખું ભરૂચ જિલ્લામાં સવિશે દેશમાં જે થઈ રહ્યું છે, મને થયું કે લાવો જે મૃતાત્માઓના પરિવારને અને ઘાયલ હોય એને રૂબરૂ મળીને ખબર પૂછીએ, એ ખબર પૂછવા આવ્યો છું. પરંતુ આખો ભરૂચ જિલ્લો એ એક જાતના ગેસ ચેમ્બર ઉપર ઊભો છે, મારી ચલાય ગમે ત્યારે કેમિકલ બ્લાસ્ટ થાય અને માણસોના જીવ જોખમમાં મુકાય અને આજુબાજુ બીજા ગામ હોય એ પણ અસરમાં થાય. આનું પાણી હોય એનાથી પાક નાશ પામે, એ પાણીથી શાકભાજી ઉગે તો લોકો મરી જાય અને એમાં બિરલા કોપર જેવામાં તો રોજ એક મરી જાય, 15 દિવસમાં એક જણ મરી જાય એવા મને કોઈ સમાચાર આપે અને 5-6 વર્ષમાં તો માણસ ગુજરી જાય, આટલું ત્યાંનું એકદમ હેલાર્જસ કહેવાય, કલ્પના બહારનું બહુ હેઝાર્ડસ કેમિકલ્સની દુનિયામાં ભરૂચ જિલ્લો જીવી રહ્યો છે. હું ઈચ્છું કે સરકાર તાત્કાલિક આવા કેમિકલ્સને એસિઝેડ વગેરે બંધ કરી દે, લોકોના જીવ અને જીવન સાથે ચેડા ન કરે. આવા રૂપિયા નથી કમાવા, આવી નોકરી પણ નથી જોઈતી. જે માણસોના જીવ જતા રહે નોકરી કરતાં કરતાં, જેના પરિવારને હાશ ન હોય ગેલો માણસ પાછો આવશે કે નહીં. કેમિકલ ઝોન ગુજરાતભરમાં જ્યાં હોય ત્યાં આવા ગુજરાતમાં કેટલા બધા બનાવ બને છે જે બહાર પણ નથી આવતા. અને તમે 2-5 લાખ રૂપિયા આપ્યા તો માણસનું જીવન 5 લાખ રૂપિયાનું નથી. આ એના 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 મજૂરોના કાયદા અધ્ધરતાળ છે, કોઈ લેબર લોસનો અમલ નથી થતો. ફેક્ટરી ઇન્સ્પેક્ટર ફૂટેલા હોય, બીજા ફૂટેલા હોય, આખું તંત્ર ચોપડ છે. અને એટલે જે કંઈ માલિકો હોય એને કમાવા માટેનો પરવાનો આપ્યો હોય ભાજપની ગુજરાતની સરકારે, આ દેશની સરકારે, એવું આપણે માનીએ. મોટાભાગના માલિકો તો અહીં રહેતા નથી, એ બહાર રહે, મુંબઈ રહે, બીજે રહે, ત્રીજે રહે, અને અહીં માણસોના ભરોસે તમે મરો કે જીવો, અમને તમે મરીને પણ અમારું તરફાનું ભરો, અમને રૂપિયા કમાવો. આવી હાલતમાં ગુજરાતનો આ જિલ્લો જીવી રહ્યો છે ભરૂચ. મને થયું કે લાવો રૂબરૂ જઈને ખબર કાઢી આવું, એટલે ખાસ હોસ્પિટલમાં આવ્યો હતો. અહીંથી હું દેશ પણ જવાનો છું. રાજ્યસભાની ચૂંટણીઓ કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટી રહ્યા છે, એમાં આજે રવા દઈએ, આપણે જોઈશું પોલિટિકલી. અત્યારે આટલા પૂરતું રાખીએ, થેન્ક યુ. ઓકે, ભલે. એનસીપીમાં પણ બળવાના ઇન્ટરન વર્કાઈ રહ્યા છે, અત્યારે રવા દઈએ. પછી આપણે અત્યારે આ હેઝાર્ડસ જે રીતે અત્યારે આ થઈ રહ્યું છે, અત્યારે આ બી સ્મેલ જુઓ, કેમિકલની મને સ્મેલ આવે. આ સ્મેલ અત્યારે હાલ બી આખા જિલ્લો આના ઉપર ઊભો છે. અને જે તપાસના આદેશ થયા છે એ બધા નાટક ન થાય તો સારું. તપાસ જે થાય, જેનો જીવ ગયો તો પાછો નથી આવવાનો. નવા લોકોના જીવ ન જાય બીજે ક્યાંય પણ આના આધારે, એના માટે ફેક્ટરી ઇન્સ્પેક્શનના કડક કરાય, પોલ્યુશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એ કડક કરાય. પોલ્યુશન જે કંઈક અધરતા હશે, કોઈ રણીધણી જ નથી. ગુજરાતમાં તંત્ર જેવું છે જ નહીં, મજા કરો, લહેર કરો, લોકો મરે જ નહીં. કોઈ આ જાડી ચામડીવાળી સરકાર છે, એને બહુ અસર થાય એવું માનતો નથી.